नमस्कार मित्रों, हूँ वाला भावना लोकसामना न्यूज में आपनु स्वागत करूँ छू। तो जो आजना मुख्य समाचार भरूच थी अमारा रिपोर्टर मनीष कंसारा साथे। भरूच जिला पोलिस वड़ा डॉक्टर लीनाबेन पाटिलना अध्यक्ष स्थाने भरूच जिला पोलिस अने सुरक्षा सेतु सोसायटी तेमज भरूचनी जैन सोशल ग्रुपना सहयोग थी धोरण 10 नापास तथा ड्रॉप आउट थयेल बाळकोने योग्य मार्गदर्शन तथा काउंसेलिंग सेमिनार एसपी कचेरी में योजायो। भरूच जिला पोलिस तथा सुरक्षा सेतु सोसायटी तेमज जैन सोशल ग्रुपना सहयोग थी पोलिस अधीक्षक भरूच डॉक्टर लीनाबेन पाटिलना अध्यक्ष स्थाने पोलिस अधीक्षकनी कचेरी भरूच खाते धोरण 10 नापास थयेल बाळको तथा अभ्यास छोड़ी दीधेल होय तेवा बाळकोने फरीथी समाजमां योग्य दिशा मळे अने आगळ वधे ते हेतुथी ભવિષ્યમાં પોતાની કારકિર્દીમાં શું કરવું જે અંગે માર્ગદર્શન અને જોમ જુસ્સો તેમજ બાળકોની અભ્યાસ પ્રત્યે રુચિ વધે તે હેતુથી કાઉન્સેલિંગ સેમિનાર યોજવામાં આવ્યો। આ સેમિનાર થકી ધોરણ 10 નાપાસ થયેલ બાળકો તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા બાળકોને ભરૂચ જિલ્લાની જૈન સોશિયલ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ મળી રહે તે અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી। આ સેમિનારમાં ભરૂચ જિલ્લાના જૈન સોશિયલ ગ્રુપના સભ્યો તથા ધોરણ 10 નાપાસ થયેલ તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા કુલ 14 બાળકો હાજર રહ્યા। આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમે અભ્યાસથી દૂર થયેલ બાળકો અંગે ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આવા સેમિનાર યોજવામાં આવેલ છે। હું ગિરીશભાઈ શાહ, ભરૂચ જૈન સોશિયલ ગ્રુપ સંચાલિત અનસુયાબેન જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ થકી અમે ભરૂચમાં જરૂરિયાતમંદ બહેનો માટે ઘણી બધી સ્કિલની એક્ટિવિટી કરી રહ્યા છે। તેના એક ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસની સાથે રહીને સુરક્ષા સેતુ પ્રોજેક્ટમાં અમે જરૂરિયાતમંદ બહેનો માટે અને ભાઈઓ માટે 10th ટ્યુટોરિયલ ક્લાસ ચાલુ કરીશું અને તેની સાથે તેમને પાસ કરાવીને તેમને આગળ વધવા માટેનો એક માર્ગ ખુલ્લો કરી આપીશું અને પછી જો જરૂર પડશે તો તેમને જુદી જુદી સ્કિલમાં પણ આગળ વધારીશું અને એમને મદદ કરીશું જેથી તે વિદ્યાર્થી અને તેનું ફેમિલી પગભર ઊભું થાય। ભરૂચ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જૈન સોશિયલ ગ્રુપ નામની એનજીઓ સંસ્થા સાથે રહીને 10મું જે ડ્રોપ આઉટ છે, ધોરણ 10માં ફેલ થયા હોય એવા બાળકોને એ લોકો ફરીથી એક્ઝામ આપી શકે અને 10માની એક્ઝામ પાસ કરી શકે એના માટેનું એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે। આ જે ઇનિશિયેટિવ છે એ ભરૂચ જિલ્લાના જેટલા પણ બાળકો ડ્રોપ આઉટ થયા છે અને 10મા પછી ફેલ થવાના કારણે આગળ નથી ભણી શક્યા, એને કોઈ ગાઈડન્સ ના મળ્યું હોય, કાં તો નાસીપાસ થઈ ગયા હોય, કાં તો એમના બેઝિક્સ કાચા રહી ગયા હોય અને એના કારણે પરિસ્થિતિના કારણે ફેલ થયા હોય, તો એવા બાળકોને ફરીથી 10માની ધોરણની એક્ઝામ અપાવીને અને એમને પાસ થાય એવા પ્રયત્નો શરૂ કરવામાં આવેલા છે। અમારી જોડે 14 બાળકોના રજીસ્ટ્રેશન હાલ સુધી આવ્યા છે, એ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, એનો ડેટા એકત્ર કરીને જેમ કે કયા સબ્જેક્ટમાં ફેલ થયા છે, કયા વર્ષમાં ફેલ થયા છે, જૂના કોર્સમાં, નવા કોર્સમાં, અને જો એક કે બે વિષયમાં ફેલ થયા હોય તો હમણાં એક્ઝામ આપી શકાય કે નેક્સ્ટ યર આપી શકાય, એ આખું એક એનાલિસિસ કરીને એ બાળકોને ટ્યુશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે। અને જે આ એનજીઓ છે એના તરફથી અમે અઠવાડિયાના 6 દિવસ ક્લાસની વ્યવસ્થા કરી છે। તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે।